નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં ગણિતની અંદર પૂર્ણાંક સંખ્યાઓ જેમાં પાર્ટ 10 સ્વાધ્યાય 1.4 અને એમ કહીએ કે અહીંયા આનો શું થાય છે, એન્ડ થાય છે, એટલે કે આપણું ચેપ્ટર નંબર 1 છે આમાં પૂર્ણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે દાખલા નંબર પહોંચ્યા હતા 2. દાખલા નંબર 2 કે નીચેના દરેક એ બી સી ની કિંમત માટે એ ભાગ્યા કૌંસમાં બી પ્લસ સી કૌંસ પૂરો બરાબર નથી. શું નથી? તો કે એ ભાગ્યા બી વત્તા કૌંસમાં એ ભાગ્યા સી. હવે આવું કઈ ચકાસણી કરવાની છે, આવું ચકાસો એવું રકમમાં લખેલું છે અને નીચે એના માટે એ બી અને સી ની કિંમત આપેલી છે. એ માટે એ બરાબર 12, બી માટે -4 અને સી માટે 2 આપેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ ચકાસવાનું કે એટલે કે આના બરાબર આ નથી થતું એવું આપણને અહીંયા કણે આ બરાબર ની ઉપર આવું લીટું, એટલે એનો મતલબ કે આના બરાબર આ નથી, એટલે કે આ ઇઝ ઇક્વલ ટુ, ઇઝ નોટ ઇક્વલ ટુ, એને એમ કહેવાય ઇઝ નોટ ઇક્વલ ટુ, એટલે કે આના બરાબર આ નથી એવું આપણે ચકાસણી કરવાની. તો કેવી રીતના? સૌ પ્રથમ આ બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ ની નિશાની છે એની ડાબી બાજુને લખીએ, તો ડાબા રકમ લખીએ તો એ ભાગ્યા મોટા કૌંસમાં બી વત્તા સી કૌંસ પૂરો. હવે કશું નહીં, માત્ર ને માત્ર શું કરીએ તો કે એ બી સી ની આની અંદર કિંમત મૂકી દો. એ એટલે તો કે 12, બી એટલે તો કે -4 વત્તાના વધતા અને સી એટલે તો કે 2. સાદુરૂપ આપો, 12 ભાગાકાર નિશાની એમને આનું સાદુરૂપ, આ ઓછા આ વધતા, તો ઓછે વધતે ઓછા એટલે કે બાદબાકી થાય, બાદબાકી કરો 4 માંથી 2 જાય તો 2. નિશાની કેવી મૂકવાની? મોટા ભાઈની ભાંગ્યા છે 12 ભાંગ્યા 2. અહીંયા બતાવી દો 12 ના છેદમાં -2, 2 6 12. માઇનસ નિશાની છે એ જતી રહેશે નહીં, બરોબર છે? માઇનસ નિશાની જતી રહેશે નહીં. માઇનસ નિશાની છે એ હવે ક્યાં આવી જશે? તો કે ઉપર આવી જશે, અથવા તો આ -6 આમ થઈ જશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આને ભાગાકાર કરો એટલે જવાબ આવે -6, 2 6 12, એટલે કે અહીંયા જવાબ આવ્યો -6. હવે આવે છે જબા, એટલે કે જમણી બાજુ, એ એને ભાગ્યા બી વધતા કૌંસમાં એ ને ભાગ્યા સી. ફરી પાછી એ બી સી ની કિંમત મૂકીએ તો 12 એને ભાગ્યા -4 વધતા કૌંસમાં એ એટલે 12 એને ભાગ્યા સી એટલે 2. આનો ભાગાકાર કરો તો અહીંયા જેમ કર્યું હતું એવી જ રીતના ફરી પાછું અહીંયા અહીંયા 2 થી ભાંગ્યા હતા, અહીંયા 4 થી, તો જવાબ આવશે 4 3 એટલે કે -3 વધતા 2 6 એટલે કે વધતા 6. હવે ઓછે વધતે ઓછા બાદબાકી થાય, 6 માંથી 3 જાય તો કે 3, નિશાની મોટા ભાઈની એટલે કે વધતા 3 આવશે. તો ડાબા બરાબર જબા નથી. શું નથી? તો કે ડાબી બાજુ એના બરાબર શું નથી? તો કે જમણી બાજુ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે શું? તો કે ચકાસણી. તો આવી રીતના આનો જ દાખલા નંબર બીજો, એટલે કે બી દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાનો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીએ દાખલા નંબર 3. દાખલા નંબર 3
હવે એની અંદર આગળના જે ભાગમાં આવી ગયેલું છે ઉમા ગુણાકાર હતા, જ્યારે આની અંદર શું છે ભાંગાકાર છે, શું છે ભાંગાકાર છે. જેમ કે પેલું છે 369, એને ભાંગ્યા ખાલી જગ્યા બરાબર 369. હવે આના માટે થઈ આપણે એક સંખ્યા, આપણે કઈક એક ઉદાહરણ આપ્યું હતું તમને ખબર હોય તો, કઈક આવું હતું એ એને ભાંગ્યા એક બરાબર એ. હવે એ એટલે આપણે એવું કહેતા હતા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, તો આ પૂર્ણાંક સંખ્યા 369, આ ખાલી જગ્યામાં શું મૂકો એક મૂકો તો જવાબ ફરી પાછો કેવો આવે છે એ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે શું જુઓ છો તો કે 369 ભાંગ્યા કાંઈક કરો તો ફરી પાછો જવાબ 369 જ આવે છે. તો ક્યારે જવાબ એના એ આવે, જો ભાંગાકારમાં કેટલા હોય એક હોય. તો આ હતું આપણા માટે પેલું ઉદાહરણ. હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના બીજું છે -75, એને ભાંગ્યા ખાલી જગ્યા કરે તો જવાબ -1 આવે. હવે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે એવું કીધું કે જવાબમાં -1 આવવો જોઈએ. શું આવવું જોઈએ? -1 આવવો જોઈએ. તો ક્યારે આ 75 ભાંગ્યા કેટલા કરો તો 1 આવે? તો કે 75 × 75 કેટલા, 75 ભાંગ્યા કેટલા કરી તો અહીંયા 1 આવે, અહીંયા કેટલા મૂકીએ તો આપણને 1 મળે. તો અહીંયા તમે કહી શકો કે 75 × 75 = 0, અહીંયા જવાબ આવ્યો 1. પરંતુ આ 1 તો અહીંયા જવાબ આપેલો છે આપણને, તો અહીંયા 75 મૂક્યા તો જવાબ આપણને 1 મળ્યો, એટલે અહીંયા 75 મૂકી દીધા. હવે હવે નિશાનીમાં જોઈએ તો અહીંયા કણે જવાબમાં માઇનસ આવે છે, અહીંયા માઇનસ છે તો બરોબર છે, તો ઓછે વધતે ઓછા આવી ગયો, તો અહીંયા કણે જવાબમાં કેવો આવશે +75 બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આવી જ રીતના બાકીના જે ઉદાહરણ છે, એટલે કે બાકીના જે દાખલા છે, એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે પૂર્ણ કરવાના છે. દાખલા નંબર 4, પૂર્ણાંક સંખ્યા એ અને બી ની 5 જોડી લખો. એ અને બી ની 5 જોડી લખવાની કે જેથી એ ભાગ્યા બી બરાબર -3 થાય, આવી એક જોડી આપણને આપી છે. એક જોડી આપી છે 6 અને -2, 6 અને -2 બરોબર છે. કારણ સાથે આપ્યું કેમ, તો કે એ બરાબર છ લ્યો અને બી બરાબર -2. હવે પેલું એટલે પેલું, બીજું એટલે બીજું, બરોબર છે, એટલે એ બરાબર 6. હવે જો ઉદાહરણ આમાં સાથે લખેલું છે જવાબ કેમ, તો કે અહીંયા એ એટલે 6 મૂકો, એને ભાંગ્યા બી એટલે -2 મૂકો, એટલે જવાબ આવે -3. તો જવાબ આવી ગયો -3, આપણે -3 જવાબ લઈ આવવાનો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આવી આપણે આવી જોડિયું બનાવવાની છે, અહીંયા કઈક સંખ્યા મુક્તિ જવાની કે જેથી કરીને એનો જવાબ કેટલો આવતો જાય, -3 આવતો જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આવો દાખલો તમને આવડતો જ હોય, બરોબર છે. હવે માન લો કે આ એક જોડી આપી છે, હવે બીજી જોડી બનાવી આપણે. -12 અને -4 કરો જોઈએ ભાંગાકાર, તો કે 12 ભાંગ્યા -4, તો 4 × 12 જવાબ આવ્યો -3. મતલબ કે બીજી જોડી કઈ થઈ, તો કે 12 - -4, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. બાકીની આવી જ રીતના, કેવી રીતના, આવી જ રીતના ચેક કરતું જવાનું કે ભાઈ જવાબ -3 આવે છે કે નહીં. એવી બાકીની તમારે એક આપેલી હતી, એટલે આને ગણવાની થતી નથી, બરોબર, આ ગણવાનું નથી, એટલે આ એક થઈ. હવે બાકીની તમારે કેટલી ગણવાની, તો કે 2, 3, 4 અને 5, એટલે કે તમારે કેટલી, આ 4 છે એ તમારે જાતે આવી ગણવાની છે. કેવી જોડી થવી જોઈએ, તો કે આવી જેનો ભાંગાકાર
કેટલો આવવો જોઈએ? તો કે માઇનસ 3 આવવો જોઈએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એથી આગળ બપોરે 12 વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો ક્યાં તાપમાને તાપમાન શૂન્યથી નીચે 8 અંશ સેલ્સિયસ હોય? હવે જો શું કીધું કે બપોરે 12 વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. શૂન્યથી ઉપર એટલે કે પ્લસ 10 અંશ સેલ્સિયસ થયું વિદ્યાર્થી મિત્રો. શૂન્યથી ઉપર છે એટલે કેવું થયું? તો કે પ્લસ 10 અંશ સેલ્સિયસ છે. હવે તાપમાનમાં ઘટાડો, ક્યારે? દર કલાકે ઘટાડો કીધું એટલે 2 માઇનસ 2. કેટલો કીધો? તો કે 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય. મધ્યરાત્રિ આ શબ્દ ખાસ સમજવાનો છે. આમાં બપોરે 12 વાગ્યે અને મધ્યરાત્રિ એટલે મધ્યરાત્રિ ક્યારે કહેવાય? તો કે રાતના જ્યારે 12 વાગે એને મધ્યરાત્રિ કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે મધ્યરાત્રિનું તાપમાન, કે જે મધ્યરાત્રિમાં 12 વાગે એટલે કે મધ્યરાત્રિમાં થાય તો ક્યાં સમયે તાપમાન 8 શૂન્યથી નીચે 8 અંશ સેલ્સિયસ હોય. જોજો, ખાસ આ સમજવા જેવું છે. તાપમાન 10 અંશ સેલ્સિયસ થી શૂન્ય ની નીચે તાપમાન 8 અંશ સેલ્સિયસ. કેટલું કહે છે? 8 અંશ સેલ્સિયસ. બરોબર છે? એટલે કે શૂન્યથી નીચે 8 અંશ સેલ્સિયસ કીધું આપણને. એટલે એ કેવું થયું? શૂન્યથી નીચે હોય એટલે, શૂન્યથી નીચે હોય એટલે માઇનસ 8 અંશ સેલ્સિયસ હોય. હવે જો સમજાવું વિદ્યાર્થી મિત્રો, આપણે શું કીધું? તાપમાન કેટલું છે? 10 અંશ સેલ્સિયસ. એટલે કે આમ થર્મોમીટર છે, થર્મોમીટર આપેલું છે. બરોબર, આમાં વિચારી લ્યો. હવે માન લો કે અહીંયા કણે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 છે. હવે આ 10 છે તાપમાન. પેલા સૌ પ્રથમ કેટલું હતું? 10 હતું. 2 કલાકે, 1 કલાકે કેટલું? તો કે 2 અંશ સેલ્સિયસ જેટલું ઓછું થાય છે. તો એવો કયો સમય આવે છે કે જેથી કરીને તાપમાન શૂન્યથી નીચે હોય? ક્યારે હોય? શૂન્યથી નીચે. હવે તમે સમજી શકો છો, શૂન્યથી નીચે જાય એટલે અંક કેવા આવી જાય? તો કે -1, -2, -3, -4, -5. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે? કે ક્યાં કહે છે? તો કે સૌ પ્રથમ 10 અંશ સેલ્સિયસ હતું પ્લસ ની અંદર, પછી દર કલાકે 2 અંશ સેલ્સિયસ ઘટતું હતું. તો ક્યાં સમયે, આપણને એવું પૂછ્યું, ક્યાં સમયે તાપમાન છે એ માઇનસ 8 અંશ સેલ્સિયસે પહોંચતું હોય? શૂન્યથી નીચે એટલે એનો કહેવાનો મતલબ એવો હતો કે માઇનસ 8 અંશ સેલ્સિયસે પહોંચતું હોય. તો એના માટે પહેલા તો શું શોધવું પડે? તો કે 10 અને માઇનસ 8 વચ્ચે કેટલો તફાવત છે, તફાવત શોધવાનો છે. બરોબર, તો તફાવત
કેટલો હતો? તો કે પેલા ક્યાં હતું? તો કે પ્લસ દસ. હવે એનો તફાવત ક્યાં કેની સાથેનો? તો કે માઇનસ આઠ સાથેનો. જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જોવાનું છે અહીંયા શું. તો કે પેલા કેટલાય હતું? તો કે દસ અંશ સેલ્સિયસ હતું. અને ક્યાં પહોંચ્યું? તો કે શૂન્ય થી નીચે, એટલે કે માઇનસ આઠ અંશ સેલ્સિયસ પહોંચ્યું. તો દસ અને માઇનસ આઠ વચ્ચેનો શું જોવાનો તફાવત? એટલે બે વખત માઇનસ નિશાની આવી. કેમ બે વખત આવી? એક તો કે તફાવત માટેની, અને બીજું તો કે માઇનસ આઠ અંશ સેલ્સિયસ તાપમાન પહોંચે એનું, એટલે કે એમાં શૂન્ય થી નીચે કીધું છે, એટલે આપણે એને માઇનસ આઠ અંશ સેલ્સિયસ લખવાનું હોય. હવે તફાવત જોવો, એટલે અહીંયા દસ ઓછે ઓછે વત્તા આઠ, એટલે દસ ને આઠ અઢાર અંશ સેલ્સિયસ નો તફાવત હોય. જો અહીંયા કણે તમને બતાવું કેવી રીતના, તો કે માઇનસ છ, માઇનસ સાત અને માઇનસ આઠ. હવે જો ગણતરી કરીએ, આ એક, આ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર અને અઢાર, બરોબર છે. તો તફાવત કેટલો આવ્યો? અઢાર અંશ સેલ્સિયસ, બરોબર છે. હવે હવે આપણને એવું કીધું કે દર બે કલાકે શું થાય? ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ કરવાનું છે, શું કીધું? બે અંશ સેલ્સિયસ નો શું થાય છે? ઘટાડો થાય છે. તફાવત કેટલો હતો? તો કે અઢાર અંશ સેલ્સિયસ નો. હવે બે અંશ સેલ્સિયસ નો ઘટાડો થાય છે દર કલાકે, તો શું કરવું પડે? તો શું કરશું? તો કે અઢાર તફાવત હતો, એને ભાગ્યા તમે કેટલા કરો? બે કરો, એટલે જવાબ આવે નવ. તો આ શું મળે આપણને? જવાબ શું મળે છે? જવાબ કેટલા? તો કે એવું કે છે કે નવ વાગે, કેટલા વાગે? નવ વાગે કે નવ વાગે અઢાર માઇનસ અઢાર ભાગ્યા બે, એટલે કે નવ. તો આ નવ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? કે બાર વાગ્યાથી શરૂઆત થયું. કેટલા વાગે? બાર વાગ્યાથી શરૂઆત થઈ. બાર પછી એક, બે, ત્રણ, ચાર, એવી રીતે, બરોબર. એવી રીતના જ્યારે ઘટતા ઘટતા નવ વાગશે ત્યારે, રાતના નવ વાગે તાપમાન કેટલું હશે? આપણે પૂછ્યું હતું માઇનસ આઠ અંશ સેલ્સિયસ થશે. કેટલું થશે? માઇનસ આઠ અંશ સેલ્સિયસ થશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. કેટલો? તો કે અઢાર અંશ સેલ્સિયસ નો તફાવત. અને કેટલા? તો કે દર કલાકે બે ઘટતું હતું, અને આપણને પૂછ્યું હતું કે કેટલા અંશ છે? તો કે માઇનસ આઠ અંશ સેલ્સિયસ ક્યારે પહોંચશે? તો કે નવ વાગે ત્યારે આઠ અંશ સેલ્સિયસ પહોંચે છે. હજી હજી આપણને બીજો પ્રશ્નનો જવાબ માંગે છે. શું? તો કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય? હવે બપોરના બાર વાગે, બરોબર છે, બપોરના બાર વાગે એટલે મધ્યરાત્રિ નહીં, બપોરના બાર. આપણે તો ક્યારે પૂછ્યું છે? મધ્યરાત્રિ. મધ્યરાત્રિ એટલે તો કે રાતના બાર વાગે, એટલે એને શું કહેવાય? મધ્યરાત્રિ કહેવાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો મધ્યરાત્રિ રાત્રિના બાર વાગ્યે, કેટલા વાગ્યે? રાત્રિના બાર વાગ્યે કુલ કેટલી કલાક થાય? બપોરના બાર થી રાત્રિના બાર, એટલે કે બાર થી બાર ગણતરી કરવામાં આવે એટલે કુલ બાર કલાક થાય. એટલે બાર કલાક કેટલાનો? તો કે બે નો ઘટાડો. કેટલાનો?
બે નો ઘટાડો, બરોબર છે વિદ્યાર્થી? તો 12 2 ને 24 અંશ સેલ્સિયસ શું થાય? બરોબર છે વિદ્યાર્થી મિત્રો, 24 અંશ સેલ્સિયસ ઘટે, કેટલું? 24 અંશ સેલ્સિયસ ઘટે છે. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો, મધ્યરાત્રિનું તાપમાન, હવે આ તો આપણને શું મળ્યું હતું? તો કે 12 કલાકનું, કે ટોટલ બપોરના 12 થી રાતના 12 સુધી માં કેટલો ઘટાડો આવે? તો કે 24 અંશ સેલ્સિયસનો. હવે બપોરના 12 વાગે કેટલું હતું? તો કે +10 હતું. કેટલું હતું? +10 અંશ સેલ્સિયસ હતું. હવે એની અંદર કેટલો ઉમેરો થાય? તો કે -24 અંશ સેલ્સિયસનો શું થાય? ઉમેરો થાય, કે રાતના 12 વાગે એટલે કેટલા સુધીનો તાપમાનનો, આમ જોવા જાય તો એ વધારો થયો કહેવાય, પરંતુ તાપમાનમાં શું થાય છે? ઘટાડો, એટલે કે વધ્યું. કેટલામાં વધારો થાય, એટલે કે કેટલું તાપમાન હોય તો કે એની અંદર ઉમેરી દો, એટલે કે 10 વધતે ઓછે ઓછા 24, તો ઘટાડો આવશે 14, પરંતુ નિશાની કેવી આવશે? માઇનસની, બરોબર છે, મોટા ભાઈની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહી શકાય કે રાત્રિ, મધ્યરાત્રિનું તાપમાન કેટલું હશે? તો કે -14 અંશ સેલ્સિયસ હશે. તો આ હતો દાખલા નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આ દાખલાની અંદર નજર કરીએ તો એવું કીધું કે બપોરે 12 વાગ્યે તાપમાન કેટલું? તો કે +10 અંશ સેલ્સિયસ. તાપમાનમાં ઘટાડો દર કલાકે? તો કે -2 અંશ સેલ્સિયસ ઘટાડો થાય, એટલે માઇનસ કીધું. હવે તાપમાન 10 અંશ સેલ્સિયસ થી શૂન્યની નીચે તાપમાન -8 અંશ સેલ્સિયસ હોય તો તફાવત કેટલો થાય? તો કે 10 ઓછા, એટલે તફાવત ક્યાં સુધી જાય છે? તો કે -8 સુધી, એટલે તફાવત થયો 18 અંશ સેલ્સિયસ. હવે દર કલાકે -2 અંશ સેલ્સિયસ ઓછું થાય છે, તો કેટલા વાગે -8 અંશ સેલ્સિયસ હોય? એનો મતલબ કે તાપમાનમાં 2 અંશ સેલ્સિયસ નો ઘટાડો થાય છે, તો બરાબર 18 તફાવત કેટલો હોય? તો 18 દર કલાકે 2 અંશ સેલ્સિયસ ઘટે છે, એટલે ભાગાકાર કર્યો તો 18 ભાગ્યા 2, એટલે 9 જવાબ. 9 નો મતલબ એવો છે કે અર્થાત તાપમાન બપોરના 12 વાગ્યાથી રાતના 9 વાગે તાપમાન કેટલું થાય? તો કે -8 અંશ સેલ્સિયસ થાય, એટલે જવાબ આવ્યો 9 વાગે. કેટલા વાગે? 9 વાગે જવાબ આવ્યો. ને પછી હજી આગળનો બીજો પ્રશ્ન એવો કીધો કે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હશે? તો અહીંયા કીધું કે મધ્યરાત્રિ એટલે કે રાતના 12 વાગે, બરોબર, રાતના 12 વાગે. હવે 12 એટલે શું થયું? તો કે 12 કલાક થઈ, મધ્યરાત્રિ એટલે કે બપોરના 12 થી રાતના 12, એટલે 12 કલાક. હવે ઘટાડો કેટલો થાય દર કલાકે? તો કે 2 અંશ સેલ્સિયસનો. કેટલા? 2 અંશ સેલ્સિયસનો. તો 12 દુને 24, એટલે કે કુલ બપોરના 12 થી રાતના 12 વાગે ત્યાં સુધીમાં તાપમાન કેટલું? તો કે 24 અંશ સેલ્સિયસ ઘટે છે. હવે એમાં 24 અંશ સેલ્સિયસ ઘટતું હતું, એમાં શું હતું? જ્યારે બપોરનું તાપમાન તો કેટલું હતું? તો કે 10 અંશ સેલ્સિયસ, એટલે એ તો પ્લસમાં હતું. તો એમાં આપણે શું કર્યું? 10 અંશ સેલ્સિયસ ઉમેરી દીધો, તો રાત્રિના 12 વાગ્યાનું તાપમાન એટલે કે મધ્યરાત્રિનું તાપમાન કેટલું થાય? તો કે -14 અંશ સેલ્સિયસ થાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતો આપણો દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 6. વર્ગ પરીક્ષામાં +3 દરેક સાચા જવાબ માટે, +3 જ્યારે ખોટા જવાબ માટે -2 આપવામાં આવે છે, અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. એટલે કે જવાબ ન આપવામાં
આવે તો શું આવે છે? ત્યારે શૂન્ય એટલે કે ઝીરો આપણે એમ માની લીધું, આમાં આપેલું છે પ્રમાણે. હવે એવું કે છે રાધિકાએ 20 ગુણ મેળવ્યા. કેટલા કે છે? રાધિકાએ 20 ગુણ મેળવે છે. કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 20 થયા. પછી તેણે 12 સાચા જવાબ આપ્યા હોય, સાચા જવાબ 12, તો તેના કેટલા જવાબો ખોટા છે? કેટલા? 12 જવાબ સાચા આપ્યા હતા, તો સાચા જવાબ માટે એને કેટલા? એક પ્રશ્ન માટે 3 ગુણ મળે છે, તો 12 જવાબ આપ્યા, તો 12 ગુણ્યા 3, તો કુલ 12 તરીને 36, કેટલા? 36 એને ગુણ મળેલા હોવા જોઈએ. પરંતુ શું કહે છે અહીંયા કણે આપણને, હવે એના હજી કંઈક ખોટા પણ પડેલા હશે. શું હશે? કોઈક જવાબ એના ખોટા પડ્યા હશે કે જેના કારણે એના માઇનસ થાય, અને એને કુલ ગુણ કેટલા વધે છે? 20 જ વધે છે. કેટલા વધે છે? 20 વધે છે. તો અહીંયા કણે આપણે માત્ર એટલું પૂછ્યું કે કેટલા એના ખોટા પડે છે. શું પૂછ્યું આપણને? માત્ર કેટલા જવાબ એના ખોટા પડે છે. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? તો કે રાધિકાના ખોટા જવાબ ના ગુણ, આ ખોટા જવાબના ગુણ ક્યાંથી મળે? તો કે એ આપણને ખબર જ છે, કુલ ગુણ કેટલા હતા? 20, એમાંથી આ 36 બાદ કરો, 36 બાદ કરો તો જવાબ આવશે -16. એટલે એને કેટલા જવાબ મળ્યા હતા? -16. એટલે કે એના કુલ 16 ગુણ છે એ માઇનસ થયા હતા, એ આપણને આના ઉપરથી ખબર પડી બાદબાકી કરી. એટલે હવે એક ખોટો જવાબ પડે તો કેટલા? -2 થાય છે. તો રાધિકાના કુલ ખોટા જવાબ કેટલા હોય? તો કે -16 એને ભાગ્યા 2 કરો, એટલે ઓછે ઓછે તો વધતા થઈ જાય, 2, 8, 16. તો અહીંયા તમે કહી શકો કે રાધિકાના કુલ ખોટા જવાબ કેટલા હોય? 8 હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું આપણે શેના માટેનું? તો કે રાધિકા માટેનું. હવે આવી જ રીતના દરેક વિદ્યાર્થી મિત્રોએ આનો હજી બીજો પણ પ્રશ્ન છે એ તમારે જાતે ગણવાનો છે. બરોબર છે. હવે એનાથી આગળ વધીએ. દાખલા નંબર 7, અને એની સાથે સાથે આપણે આપણું ચેપ્ટર અહીંયા કણે પૂર્ણ કરશું. બરોબર છે. એક લિફ્ટ એટલે કે એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચે, તેને પહોંચતા તેને કેટલો સમય લાગશે? હવે વિદ્યાર્થી મિત્રો આપણે કીધું કે આપણે શું કીધું છે કે તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય
जमीन थी केटली छे? 10 मीटर क्या छे? ऊपर छे। बराबर छे विद्यार्थी मित्रों, खास जोजो के आपने एवं कीधु, मान लियो के एक जमीन छे, आ जमीन अहीं थी ए नीचे उतरे छे, परंतु आ जमीन छे आ जमीन थी ऊपर एटले के अहीं सुधी अहीं कणे लिफ्ट छे, अहीं शुं छे? लिफ्ट छे। अने अहीं थी ए उतरवानी शुरुआत करे छे, बराबर? जमीन थी 10 मीटर ऊपर छे अने त्यांथी ते उतरवानी शुरुआत करे छे। एलिवेटर ने क्या सुधी जवानू छे? जमीन नी नीचे 350 मीटर सुधी जवानू छे। जमीन थी केटलू छे? जमीन थी 350 मीटर छे। आज जमीन थी तो केटली छे? 310 मीटर तो केटली छे? जमीन थी लिफ्ट ऊपर छे, तो 10 मीटर तो एने हजी नीचे आवे, ती पछी आपणे केटलू गणवानू? 350 गणवानू। तो कुल टोटल केटलू थाय लिफ्ट माटे? तो के 350 वधता 10। बराबर छे विद्यार्थी मित्रों, तो अहींया कणे आपणे ए समजाई गयुं के एलिवेटर नुं कुल अंतर केटलू थाय? तो के 10 वत्તા 350, तो जवाब आवे 360 मीटर। हवे एलिवेटर 6 मीटर प्रति मिनिट ना दरे खाणमां उतरे छे, तो आपणे एम कहीए के 6 मीटर नुं अंतर कापवा माटे लागतो समय 1 मिनिट, तो 350 मीटर अंतर कापवा माटे लागतो समय केटलो? बराबर छे विद्यार्थी मित्रो, तो અહીં આપણે એમ કહી કે એલિવેટર ને 1 મીટર સુધી પહોંચતા લાગતો સમય 360 છેદમાં 6 × 6 = 36 એટલે કે 60 મિનિટ, એટલે કે 1 કલાક કેટલો થશે? 1 કલાક એટલે કે 60 મિનિટનો સમય લાગશે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જો આના માટે તમને ત્રિરાશિ પણ આમ લખી શકો કે ત્રિરાશિ મૂકીએ કેના માટે? આના માટે। આ કેવી રીતના આવ્યું એ કહું, તો કે 6 મિનિટે 1 મીટર નું અંતર કાપે છે, તો 1 મિનિટ કેટલું કીધું તો આપણે 350, તો અહીંયા કહે કે 6 મિનિટે 1 મિનિટે 1 મીટર નું અંતર કાપવા માટે એને કેટલી? તો કે 6 મિનિટ લાગે છે, તો એને કુલ કેટલું અંતર કાપવાનું છે? −350 મીટર નું અંતર કાપવાનું હોય તો કેટલો સમય લાગે? બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ હતી એની ત્રિરાશિ। હવે અહીંયા કણે આપણું સ્વાધ્યાય છે એ આપણે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ। તો અહીંયા સુધી દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લેવો, અને આ જે આપણું અત્યાર સુધીમાં જે દાખલા ગણાવ્યા એની અંદર, આ પાઠની અંદર જે જે દાખલા મેં હોમવર્કમાં આપ્યા એ દાખલા હું ફરી વખત એક વાર રિપીટ કરી દઉં। તો અહીંયા કણે હોમવર્ક તમને લખી આપું છું, દાખલો બીજો, એનો બી
પછી દાખલો ચોથો પૂર્ણ કરવાનો છે, શું કરવાનું છે? પૂર્ણ કરવો. દાખલો ત્રીજો પણ પૂર્ણ કરવાનો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અને દાખલો છઠ્ઠો પણ, અને દાખલા નંબર 6. આ દરેક વિદ્યાર્થીએ હોમવર્ક ની અંદર આટલા લેસનના દાખલા છે એ ગણવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણું ગણિતમાં પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.